सुन लक्ष्मण भगत, भजन कर सुने हे आत्मा बाजी। आत्मा बाजी क्या सुधी गणाय तो अपने सौ लगभग तो जानता था। अहमदाबाद बहुत जरूरी नहीं है, टाणे तो खूब भगवान दया थी मानसो आम जनता खूब शिक्षण पामेली से अभ्यास करे से भणेल से डिग्रीओ मेळवेल से એને કઈ બહુ સમજાવવા જેવું ન રહે। પણ મહાપુરુષો એમ કે છે કે એક વસ્તુ જો યથાર્થ જો ન સમજાય તો એનો ઊંધું વર્ગ થાય। જેમ સંસ્કૃતમાં મંત્રો એવા છે કે એમાં એક શૂન્ય નો ક્યાંય ફેરવી દે તો આખો અર્થ ફરી જાય, એનો બહુ ઊંધું ફળ મળે। એટલે સંત કે છે કે હજી છે આત્મા બાજી જીવડા જોને જરા જાગી। આત્મા બાજી ક્યાં સુધી કહેવાય? આપણું શરીર એકદમ સશક્ત હોય, આંખે બરાબર જોઈ શકતા હોય, ચશ્મા ન આવ્યા હોય, કાને બરાબર સંભળાતું હોય, પગ બરાબર હોય, 10 કિલોમીટર આજે જાય તો થાક ન લાગતો હોય, વાંચ આપણે પૂછીને કામ કરતા હોય, ત્યાં સુધી આપણે આત્મા બાજી કહેવાય। અને ત્યાંથી 84 વર્ષ થાય, મોઢામાંથી લાળું પડી જાય, આંખે કાંઈ દેખાય નહીં, એક આદમી આવ્યો ને શાક દેખાય, તને કઈ સંભળાય નહી, જે રામ રામ કે તો કઈક બીજું સમજે, એ પછી હાથમાં બાજી ન કહેવાય। રાતે વીજળી થોડ થાય પાછા, રાતે જોઈ બધે કે અરે બાપુ અરે હું અમારે બાપુ ગાવું હું બાપુ થાવ્યા જો ગંગા સતી ના ગાવ, હવે આમાં ગંગા સતી વિચારી હું કરે ગંગા સતી તો હોય તો એને કામ કરતા હતા રહીમ ખાન ખાના એવી આદત હતી કે એને આશરે થી કોઈ ખાલી ન જાય, નિરાશ થઈ ન જાય। મહાન દાતા હતા, પણ અભ્યાગત ની દાન જયારે આપતા ને ત્યારે જેમ કર એટલે હાથ આમ આગળ ધરે એમ પોતાના જે નેત્ર છે આમ નીચે ઢાળી જાય। કોઈ એને પ્રશ્ન કર્યો કે આવું દાન કરતા તમે શીખ્યા ક્યાંથી, શીખે કહા જનાબ બેની એસી દેન, જો જો કર આગે ધરે ત્યો ત્યો નીચે ને, આવું શીખ્યા ક્યાંથી? ત્યારે રહીમ ખાન ખાના એમ કે છે કે જે જગતનો રચનાર મારો નાથ છે, મારો માલિક છે, મારો ખુદા છે, એને જગત બનાવીને આપણાથી આપણામાં આપણાથી કાંઈ બાકી રાખ્યું નથી, આપણે દેવામાં બધું આપ્યું છે અને એ જ આપે છે। હે આ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા બ્રાહ્મણના જીણ મરણ લગ્ન માણ રાખે કશ્યપ રાઉત, 6 વાગે અને બાપા ઉગવું અચૂક ઉગ્યામાં આળસ નહીં। એને કોઈ રજા લીધી કે અઠવાડિયાની માં રજા જોઈશું તો સમજવા જેવી બાબત છે, કોઈ રજા ન લીધી એને, હકડે જવા દીધી કે આપણે એ નથી જોતી, તેમ તેમ ટુ તેમ ડ્યુટીમાં રાજસ પગાર દો તો બોલો ન જતો બોલે, એને પગાર બીજો શું જોઈ? સવારે ઉઠીને આપણે પ્રાર્થના કરી આદિત્ય હૃદયની સ્તુતિ કરી એ એનો પગાર છે, ખુશ થાય રાજી થાય। કોઈ જેણે ન કીધું પેલા તમને આટલો પ્રકાશ આપું છું તમે મને કઈ આપતા નથી, આનું જો હવે બિલ આવશે સમજે ના ભૂંગળા વાગે એમ આવશે, એને ન કોઈ કીધું। અને જેની ઘડી હવે તો આપણા પાપ ભેગા થઈ ગયા વધારે તોય રામ જાણે શું થયું, પણ ન તો અષાઢ મહિનો બે અને કઈ ગળે દાટી ન થયું બને, હે મોરલા ટૌકા ન કર્યો બને, કઈ અશક્ય છે બંને નહીં એવું કોઈ દિવસ ન બને, પણ હમણાં મારો નાથ ગળે કેમ હાથ ઉઠાવી લીધો હોય? આપણે બધાને જાગવાની જરૂર છે ભાઈ, આપણી ક્યાંક ભૂલ થાય છે હિસાબમાં ગણતરીમાં, નકર આ વસ્તુ બને નહીં કોઈ દી ન બને। એને માટે બધા એના બાળકો છે, આખી જે સૃષ્ટિ જેટલી છે
એમાં જેટલા જીવાત્માઓ છે એ બધાનો એ બાપ છે, માલિક છે. એને કોઈ વધારે વાલું નથી, વધારે દવલું નથી. અને આપણને આ કચ્છને કેમ આ તકલીફ? 10 વર્ષમાં 7 કઠમઠા ત્રણે હારા. બહુ હમસરથી વાત. અહીંયા આપણી ક્યાંય ભૂલ છે? હું ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, પણ હજી કઈ સુધારો તો થાય તો અહીં તો દયાળું છે ને. હવે માણસ માફ કરી દે, આ માફ ન કરે એવું બને. તમારો મેં કઈ અપરાધ કર્યો હોય, મારી ભૂલ થઈ ગઈ હોય, તમે મારી ઉપર કાળ જાળો રેવોલ્વર ભરીને બેઠો, તો હું આવીને હાથ જોડું, બાપા મારી ગલતી થઈ ગયો, મને ક્ષમા કરો. તરત તો મૂકી દો ખિસ્સામાં કે બસ બાપુ મારે હવે કઈ જોવો. ઈ કરવા આપણે ક્યાં તૈયાર છીએ? ત્યાં તો આપણે આમ કરે છે, હામાં પાછા તો ભડા કરી દે કોક. એટલે રહીમ ખાન ખાને કીધું કે આવું મારો નાથે આપ્યું છે, અને એને કોઈ કોઈને કીધું નહીં કે મેં આપ્યું એમ. રાત ને દિવસ આપ્યા કરે છે કે ભાઈ જો મોંઘો એટલે કઈ 1 લાખ રૂપિયા મળ્યો, 2 લાખમાં મળ્યો, કરોડમાં મળ્યો, અબજમાં મળ્યો, ખરબોમાં મળ્યો, મોંઘો કેમ કીધો? કે એનાથી જો મળતો હોય તો આપણા વડાપ્રધાન જે હોય એ આપણા હાથમાં ન આવવા દે ને. મનુષ્ય એ જ લે, દર વખતે એ જ લઈ જાય રૂપિયા વાળા, કાં આપણા ટાટા કંપની વાળા લઈ જાય, બિરલા વાળા લઈ જાય. આપણો નંબર ગરીબ નો આવે નઈ ને મનુષ્ય દેહ મેળવવાનો. મોંઘું એટલે કીધો છે 84 લાખ યોની ફરી 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 ચાહીમામ 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 જઈને જીવ થાય છે ત્યારે એક વખત મનુષ્ય દેહ નો લાભ મળે છે. શાસ્ત્રો કે છે, આપણે વિશ્વાસ રાખવો જોઈએ, એના પ્રમાણો આપણી સામે પડ્યા છે. કારણ કર્મ ન હોય, કર્મથી જો જન્મ મરણ ન હોય, પુનર્જન્મ ન હોય, તો આ બધું ક્યાંથી? ક્યાંથી એટલે કે તમને ભગવાન આ સુખ આપવામાં કોઈ વસ્તુ બાકી રાખી નથી. તમારું શરીર એવું સુડોળ જોતા માણસને તમારા પ્રત્યે ભાવ થાય, હાથ પગ આંખ કાન નાક કપાળ લલાટ જોઈ તો આમ દર્શન લાગે, ઘડી જોઈ બે ઘડી વાત કરી, અને એકની હામું જોવાય એવો હોય. મનુષ્ય દેહ એ હોય પણ હામે જોયું ન થાય, હામું જોઈને ખીજાય કે અરે પણ તું કાં ખીજા ભાઈ. ભગવાન ના હાથની વાત થાય રૂપ આપવું, એ તો ભાઈ એ તો અમને ખબર છે ભગવાન ના હાથની વાત છે, પણ તમે અમે ક્યાં કઈ કહી છે? અહીંથી હાથ ન હોય, અહીંથી પગ ન હોય, અને એકડી પડી એક જણ ઢળી જતો રામ 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 રામ. હવે કાં કે રામ, પણ વહેલા કીધું તો શું હતું તને? તો આ હાલત તો ન થાત. હે કર્મ છે ભાઈ, કર્મથી જ છે. પશુઓની ગધેડાને મનુષ્ય દેહ ક્યાં ન મળ્યો? ગધેડો શું કામ થયો? કૂતરો શું કામ થયો? છે કર્મથી જ જન્મ મરણનો બધો હિસાબ રાખ્યો છે. એટલે બે દિન ભૂખ્યા હતા, કોઈને ન કે મારે ખાવું છે, એવા સાત્વિક બ્રાહ્મણ હતા. ફરતા ફરતા
સારું એક મોટું ગામ આવ્યું. ગામ નું બધું વાતાવરણ જોઈને કે લીલું ગામ લાગ્યું, હર્યું ભર્યું ગામ, સારું સુખી ગામ હોય એવું લાગ્યું. મારા નેમ છું કઈ કથા કરી તો આપણું કઈ સ્વામિનારાયણ રોટલા નીકળે. ગામના પાદરમાં મોટો જબરદસ્ત વડલો હતો, વડલે મુકામ નાખ્યું. પોતાનું બધા ખડિયા બધું સામ સરસામાં ઉતારી એક છોકરો ભેગો હતો. તું અહીં બે ત્યાં ગામમાં જા, ગામમાં ખાસ મોટા માણસો મળી આવું. પણ બધા ટીનો પોલ વાળા ગામમાં, એવા સફેદ સફેદ કપડા, પાઘડી સફેદ, અને જોઈને જ માણસ એમ થાય મારું આમાં કઈક છે ખરું, આ કઈક દેહ દુઃખ. મળ્યો બધા, મળ્યા મહારાજ કે આ ગામ બહુ ભગવાન દયાથી સુખી છે, ખૂબ સારું ગામ છે અને રળિયામણું ગામ છે અને માણસો પણ એવા સુંદર છે. એટલે મારો વિચાર છે કે કુદરતી શ્રાવણ મહિનો આવે એટલે કે આખો પવિત્ર મહિનો છે, ત્યાં રહીને કથા કરું અને સત્સંગ રૂપમાં, તો આપ બધાનો સાથ સહકાર હોય તો મારી આવી ભાવના છે. એમ રામજી મંદિર બધા ભેગા થયા, બધાને વાત કરી, મોટા મોટા બધા હતા અડીખમ, બધા હાથ જોડી મારા બ્રાહ્મણને કે વાહ ભાઈ વાહ, આવો લાભ અમને ક્યાં મળે. આ કહેર કે ક્યાં ઠેર પોતાનું ગામ મૂકીને મહારાજ આવ્યા કે આપણને સત્સંગનો લાભ દેવા આવ્યા, આપણા ધન ઘડી ધન ભાઈ કે મારા જ નથી, મારા તો પ્રેમી છે. હા બહુ હા તો બહુ સારા માણસો છે અને જરૂર આપણું કંઈક શ્રેય થશે. કે આવતીકાલથી આપણે શ્રી ગણેશ કઈ કરી, વાહ ભાઈ વાહ. મહારાજ પાસે કઈક થોડી ખર્ચી પાણી હતી અને સીધા સામાન બધી દુકાન માંથી લઈને આવ્યા વડલે. નાની હવે કંતાની ઝૂંપડી બનાવી બાજુમાં, કથાની કરી શરૂઆત, ખૂબ કથાની જમાવટ થવા માંડી. રોજ માણસો ઉમડ્યા વધવા, કથા હારી વાંચે મહારાજ, લોકોમાં પણ એનું ખૂબ સારું નામ થઈ ગયું. અને 8-10 દિવસ થઈ ગયા કથા ચાલુ થઈ ગઈ, અને ગામમાં કોઈ ગામમાં માણસ ના રહે, બધું આ કથામાં આવે. પછી તો આજુબાજુના ગામડામાંથી માણસો મંડ્યા આવવા, કથાની બહુ જમાવટ થઈ. પણ પોથી ઉપર કોઈ હોપારી મૂકે નહી, એટલે મહારાજ ને એમ ક્યાંય રિવાજ નહીં હોય. પછી એ કાર્ય દેહે બધું, એટલે 11-12 દિવસ થયા એટલે એમથી મારું કઈ કાને વાત તો નાખી દઈ, હકીકત શું છે છેલ્લે પાછું ઉપર થાય નહીં, ઠેકાર નથી થતું ગણ ઠેકાણે. ભીમ ગોળા માધ્યમ જેવું થાવ લખી દો કે ભાઈ આ સ્વજનો ધર્મ પ્રેમી આત્માઓ, આપ સૌ આજે 10-12 દિવસથી સત્સંગનો લાભ લઈ રહ્યા છો એ જાણી મને ખૂબ આનંદ થાય છે, અને હંમેશા સત્સંગનો લાભ લેવો એક જીવનમાં એક લાવો છે. અને સાચું એ જ છે, બાકી તો સંસારમાં બધું લોકો ખાય છે પીએ છે, બધા વ્યવહારો કરે છે, એ કોઈ નવી વસ્તુ નથી, તો પ્રકૃતિ સાથે વણાયેલી છે. પણ આ સત્સંગ કરવો, કથા સાંભળવી, સાધુ સંતની સેવા કરવી, બ્રાહ્મણને ભોજન દેવું, આ બધું ઉત્તમમાં ઉત્તમ છે. એટલે આપ તો સૌ કરતા રહેશો, પણ મેં એમ જોયું કે આપ બધા 10-12 દિવસથી લાભ લ્યો છો, તો થોડું બ્રાહ્મણનું પણ કામ થાય, 5 આંગળી ઘીમાં ઉડે એવું કઈ કરજો. ત્યારે આમાં બધા સફેદ બેઠા થાય કે વાહ ભાઈ વાહ, શું મારા રે વાત કરી નાખી.
આવી સરસ કથા સંભળાવે છે આખા ગામના કબાટ ખુલી ગયા હૃદયના કબાટ ખોલી નાખ્યા આવી વાણી હવે અમે તમને બાપુ દઈ દઈને હું દેવાના થઈ અને હું અમારે તમને દેવું એ વિચાર થઈ ગયો એટલે મહારાજ વધારે વેમણા મહારાજ કે બરાબર છે આ કઈ આકર ઉપયોગ ચારા ના આઠ ના પોથી માંથી મૂકી આવ્યા નથી આ તો એક ઘરે છે એક લખે એવા છે એને એવો ભાગ થયો સમજો મહારાજ ને કઈ વાંધો નહીં આપણે એ ઉતાવળ નથી કઈ ભલે છેલ્લે દિવસે તમારી ઈચ્છા હોય તો છેલ્લે દિવસે સેવા કરજો પણ કથા સાંભળવા જરૂર આવજો વાહ ભાઈ વાહ ઈ કઈ આવો લાભ અમે મૂકી મહારાજ આવા અમારા હો ભાગ ધન ઘડી ધન ભાગ્ય આપના જેવા સત્સંગ કરવા વાળા બ્રાહ્મણ દેવતા અમને મળ્યા અમારા પૂર્વના પૂન જાગ્યા છે એવું લાગે છે ભલે 20 દી થયા 25 દિવસ થયા પણ આરામ ચોખા ની સપટી નહીં એમ ગામ હપી ગયું છે હું એમ એ લોકો મહારાજ ને પછી એમ થયું કઈક છે ગોટાળો પછી કે હવે તો કાલ તો આપણા કથાની પૂર્ણાવૃત્તિ છે એટલે કાલે તમારા જે બધા જેટલું દેવું એટલું દેજો કે સમજ્યા જે કઈ શ્રદ્ધા ભક્તિ હોય શક્તિ પ્રમાણે ભક્તિ કરજો કાલ તમને જે ભાવ થાય છેલ્લો દિવસ છે ભાઈ કાલે કાલનો દિવસ જો ચૂકી ગયા તો પછી તો કઈ નો અર્થ નથી એટલે બધું એને કહી નાખ્યું મહારાજે કેવું તું પૂર્ણાવૃત્તિ કરી હોમ હવન કર્યા પોતે મહારાજે પોતાનો ખર્ચે ગામમાં દેણું થઈ ગયું હતું બધી દુકાન શું એમ કે છેલ્લે આપી દે પણ બધે આવશે નહીં દુકાન વાળા બહાર વાળતો ઉભાતા મારા ખડિયા ઉપાડે એટલે આપણે કઈ ગયા દેતા જાવ છેલ્લે દિવસે કોઈ અજાણ મહારાજ નું જાણા કે લગભગ 400-500 રૂપિયા મેં દેણું કર્યું છે હવે એનું શું કરવું એને ક્યાંથી દેવા એને પ્રમાણ હોય ને પછી મહારાજે કીધું કે આ તો ભાઈ કામ ખોટું થયું છે વિશ્વાસમાં આપણે રહી ગયા છીએ આ બધા ટીનો પોલ વાળા છે આમાં કઈ વાહ ભાઈ વાહ એટલે મહારાજ ને એમ થયું કે આપણે હાવ એને યાદ રહે હું તો કઈક કરું એટલે કીધું જો ભાઈઓ બહેનો માતાઓ સ્વજનો આપણે આજે એક મહિનાથી ખૂબ સત્સંગનો લાભ લીધો પણ સત્સંગમાં એવું લખેલું છે કે શાસ્ત્રોમાં કે જ્યાં ભગવાનની કથા થાય ત્યાં કમસે કમ બધા માણસોને એક વખત ભોજન મળવું જોઈએ ભોજનથી ભજન શોભે છે હે ભૂખ્યા ભક્તિ નો એ ગોપાલા આલે તારી ગંઠી નાલે તારી માળા ભૂખ્યા ભક્તિ થાય કોઈ દી ન થાય શરીર વચમાં છે ગુંબળું ની એનું ઓહળ અન્ન ભોજો ભગત કે જો ભર્યું હોય તો મોજું માણે મન નકર તો પછી એકલા દાંતણ ફાટ્યા પાપ નાઠ્યા ન હાલે ખાલી દાંતણ ફાટ્યા કે પાપ નાઠ્યા એ હોય નાખાવું સારું કરજે એમ ન હાલે હા કઈક કરવું જોઈએ એટલે મારા તરફથી આ ગામને આવતીકાલે ધુમાડા બંધ હોય છે ગામમાં કોઈ ચૂલો હળગાય ને બ્રહ્મચર્ય પાપ છે મહારાજે કેવું જોખમ કર્યું ચૂલોમાં અગ્નિ નાખવા નહીં કોઈએ બધા સાંભળી દેજો અને કાલ બપોરે બધાને મારા તરફથી હરિયર છે ત્યાં થોડા વખત ટીનો પોલ વાળા કે વાહ ભાઈ વાહ કે શું પણ મહારાજ તો ભગવાન હું મૃત્યુ બનાવે છે જગતમાં આખો મહિનો કથા સાંભળાવી અને બધાના કબાટ ખોલી ગયા જ્ઞાનના અને ઉપરથી આખા ગામને ધુમાડા બંધ કે હરિહર વાહ ભાઈ વાહ હવે બધે ધ્યાનમાં રાખજો કોઈ અગ્નિ નાખતા નહીં બ્રહ્મચર્ય નું પાપ લાગશે ચૂલામાં કોઈ અગ્નિ ન નાખે એમ રાંધે નહીં કરે બીજે દી હવાર થયું 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા 12:30 1 વાગ્યો અને 3 છૂટ્યું ગામ માંથી જેમ પાણી માથે ગાયું છૂટે એમ હરે રાટી થઈ ગયા મહારાજે શું કર્યું ખબર
એક કંતાન નો મોટું રસોડો ન હોય એવું ચાર થાંભલા ખોલી માલતો ત્યાંથી લાકડા લે અને ધુમાડો કયો ચાલુ સમજ્યા કે રસોઈ થાય છે એમ લાગે બધા મનથી સમજી લે કે રસોડું ત્યાં કર્યું લાગે તો કે હા એક દોઢ નહી બે વાગ્યા બધા એનો પલવાળા કે મહારાજ હવે પછી તમારે ભગવાન ને ભોગ કઈ લગાડશો તો અમારા ભગવાન નો ભોગ રાખ મોડો લાગે છે અમારા ભગવાન કે શિયાણ પીને આવે છે એટલે મોડું મોડું એ સાડા ત્રણ પોણા ચાર સિવાય જમતા નથી કારણ કે આ છોકરા ભૂખ્યા છે કઈ ગયા નું તો કે ભાઈ બસ હવે બસ દસ જ મિનિટ નું હશે કે દસ મિનિટ હોવા ચાર્જી થયા તો એ તો માતાઓ બગડ્યા બધા કે મહારાજ ખાવા દેવો જ દેવો ને પણ ના પડે તમે ઘરે તો હળગ આવી સુલા તો કે ભાઈ તમારે હળગ છે સુલા તો વેલા મોડા પણ થોડીક વાર જાળો વગે એ હાડા ચા થયા તો એ બધાની શ્રદ્ધા ખૂટ્યો અને હરાડો રાણ દેખાડો બોલ્યો પછી મારા ઉભા થયા સ્ટેજ ઉપર એના ઓલા ઓટા ઉપર બધા એમ કે બધા બેસી જાઓ શાંતિ 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 હું શાંતિ શાંતિ આમાં કઈ બાળકો કે આ છોકરા બધા જો ના તનફળિયા મળે છે ભૂખ્યા બિચારા તમને કઈ વિચાર નથી થતો કે શાંતિ શાંતિ કરો છો તો વાહ ભાઈ વાહ મહારાજ કહે છે અરે વાહ ભાઈ વાહ શું કરો છો કે છોકરા મારા કેટલા દુઃખી થઈ ગયા બિચારા હવાથી કઈ ખાધું નથી વાહ ભાઈ વાહ હજી વાહ ભાઈ વાહ કરો કે તમે એક મહિના સુધી વાહ ભાઈ વાહ કર્યું હું કઈ કેમ બોલ્યો કઈ બોલ્યો તમને કઈ પણ મેં કીધું કે તમે વાહ ભાઈ વાહ શું કામ કહ્યું કોઈ નહીં કીધું આખા મહિનામાં એક વાર કીધું મેં તમે વાહ ભાઈ વાહ મેં એક વાર કીધું તમારા બાપ નું શું કહ્યું હવે કે વાહ ભાઈ વાહ તમે મને આપ્યું હતું મેં તમને આપ્યું મેં મારી પાસે હોય હું તો આટલા બધા મણા નું ખવડાવ વિચારતો કરો તમે છે કે નહીં એટલે આ વાહ ભાઈ વાહ માં બધું પતાવ્યું મારા ગામે એમ ગાડી મુંબઈ ગાડી જતી હતી ને બરોડા થી ઉપડો મેં મુંબઈ બાજુ એક્સપ્રેસ મેં ઉપડો મુંબઈ બાજુ એમાં બરોડા છોડ્યો ને પાંચ દસ કિલોમીટર જ્યાં મેલ ગયો હશે ત્યાં ડબ્બામાં ટીટી ચડ્યો ટિકિટ 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 બધા જ પાસેથી ટિકિટ લીધી તો જઈને આમ સાઇન કરતો જાય લીટો આપતો જાય પાસે બધા છડી લીધા ગાડી બહુ જૂના જમાના એની પાસે બાપા ટિકિટ એટલે કાઢ્યું અહીંથી ઘડીઓને કહું હોય ને ઘડિયાની એમાં બાંધેલી અચ્છા ટિકિટ હવે થોડા આવી છીએ એમનું થોડા થઈ બેઠા થઈ વિગ્રી ત્રીસ રૂપિયા પાંત્રીસ પૈસા દો હવે છે ને કે પેલા ભર્યા છે ને તો કે પેલા તો ભર્યા છે પણ એ લોકલ ના છે આ તો એક્સપ્રેસ મેલ છે કે એમાં ફેર શું કે ઈ હારે ના એ હારે કે તો કે ઈ હળવો હળવો હારે ને આ રોજ બહુ ઉતાવળી હારે છે કે તો કે તમે હળવો હળવો આપો ને અમારે ક્યાં ઉતાવળે વાણિયા વાતો એ રીતે વાણિયા અને રાગ એ રીતે રજપૂત બ્રાહ્મણ રીતે લાડવાથી બાકડે રીતે ભૂત
બાકડા છે બનાવે તરત તેલ માં તળી કાળી સૌદેવ થી ઉપયોગ થાય ઘણા મેલા મંત્ર સાધવા જાય ને એ બાકડા થી એ ભૂસડાઓ નો એટલે એની પાસે નો આવે એ મોકલે એની પર જાય એમ વાતમાં આગળ બુદ્ધિ વણિકની છે એક વિચાર રીત ભાત રાજપૂતોની છે ચતુરાય ચારણોની છે એમ શાસ્ત્રમાં કીધું છે ચતુરાય ચારણોની છે તો મને એમ છે ઘસે આગળ હમણાં તો કઈ એવું લાગતું આગળ હશે હમણાં તો ઓછું દેખાય છે હમણાં ચતુરાય કહેવા જાય કે ને ચતુર કાગડો ચતુર પક્ષીઓમાં કાગડો સમજ્યા પક્ષીમાં કાગડો ચતુર અને પશુઓમાં શિયાળ અને માણસમાં અજામ માનવી માનવ માનવ શરીરમાં વાણન અજામ છે ને દાદી એ ચતુર બહુ બહુ હોશિયાળો છે એ ગમે એમ આટલી ગુટી કઈ મારે ત્યાં બોલી ભૂસ મારે તો પણ કે છે કે ચતુર ખરો કાગડો પણ બંધાય થી બે પગે બંધાય બંધાય જ નહીં લગભગ તો જે બી બંધાય તેથી બે પગે બંધાય એમ રીત ભાત રાજપૂતો નહી છે ગામડા ગામ ની વાત છે દરબાર અને શેઠ ને બહુ પ્રેમ કેવો પ્રેમ વાત એકબીજા જોડે એક દી નો મળ્યા હતો ગોતવા નીકળે કે પાના છે ને કેમ નથી આવ્યા અરે અરે તમે યાદ કરો અમે નમાવી એવું કઈ બને હવે બાપુ દરબાર જે હતા એ 12 મહિના સુધી પાનસર ન્યાથી ઉધાર માલ લે બધા 12 મહિને એનું બધું ભેગું ભાપી દે મોસમ આવે તે એવો સબર જાણે વિશ્વાસ શેઠ ને કે આ બાપુ કોઈ આપણું ખોટું નહીં કરે હવે એમાં એક વખત 12 મહિના થઈ ગયા અને બાપુ નું બધું જે નેણું તેણું દેવાનું હતું એ ભરી પાસે થયું નહીં પણ સંબંધ એવો એકબીજાને કે આમ અમારે દેશી ભાષા કાઠિયાવાડી ભાષા ક્યાં આંતરે ગાંઠ્યું એટલો પ્રેમ ભાઈ એકબીજાને એમાં કઈ લેણ દેણ સાથે બહુ સંબંધ નહીં એ ઠીક થાય તો બાપુ દેજો ને કઈ જરૂર નથી એવો ભાવ એમ અને આના મનમાં એવું નહીં કે ન દેવું આપડે કેવું હમણાં દુકાળ માં દુકાળ પડે છે સમય છે ભાઈ કોઈ ટાઈમ કેવો હોય કોઈ ટાઈમ કેવો હોય પણ બુદ્ધિજીવી માણ્યો જેવું કોઈ નહી નજપતસિંહ ભાઈ બુદ્ધિજીવી પેલો નંબર બુદ્ધિજીવી નો નંબર હવે એમાં બનાવ એવો બન્યો જે એકબીજાને એકબીજા હાલે નહી અને બાપુ એક ગયા દુકાને કેમ છે પાના છાન પડાડો પડાડો તારી ના ભર્યા નથી હા ભાઈ આ તારે ક્યાં વાંધો ગાજીએ બે હું છે તારે કે ચક્કીએ બેઠા બેઠા મોજ કરવી છે અમારે શું થાય અમારું મન જાય દુકાન માથે દુકાન ઠીક આજ આપણે વાળીએ કરવા દે નદીને કાંઠે ની વાળી હતી દળવા દે અને બધું ખેડી નાખેલું આપણું ખેતર વાળીનું પડો જે હતું બરોબર નદી કિનારે ગામથી 1.5 કિલોમીટર દૂર